शुरुआत करीशुं મહત્વના સમાચારથી. સમાચાર આવી રહ્યા છે દબાણથી. દબાણમાં એક કિશોરને તાલિબાની સજા અપાઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે દબાણમાં કિશોરને તાલિબાની સજા આપવામાં આવી. ચોરીનો આરોપ લગાવી કિશોરને ઢોર માર મારવામાં આવ્યો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ આ વિડિયોની પુષ્ટિ નથી કરતું. મહત્વની જાણકારી એ સામે આવી રહી છે કે દમણના બામણપૂજા ગામની ઘટનાનો આ વિડિયો હોવાની જાણકારી સામે આવી છે. જાહેરમાં કિશોરને ઢોર માર મારી નગ્ન કરી અને માર મારવામાં આવ્યો. વીજળીના થાંભલા જોડે બાંધી અને કિશોરને ઢોર માર મરાયો. કિશોરને તાલિબાની સજાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ જાણકારી માટે ફોન લાઇન પર જોડાયા છે સંવાદદાતા મયુર. જી મયુર, જણાવશો દમણમાં કિશોરને તાલિબાની સજા આપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. શું છે વધુ જાણકારી? કિશોર ને તાલિબાની સજા આપવામાં આવી રહી છે અને લોકો ભાન ભૂલ્યા છે. લોકોએ કિશોર ને એટલે હદ સુધી લગ્ન કરીને એક બોર્ડ ના જે એંગલ છે તેની અંદર બાંધીને લગ્ન કરીને માર મારવામાં આવ્યો છે અને સમગ્ર બાબત ની જે ઘટના છે તો લોકો મૂક પ્રેક્ષક બનીને જોવામાં આવ્યો. પશુને પણ એવી રીતે ન મારવામાં આવે તેવી રીતે કિશોર ને મારવામાં આવ્યો છે અને હાલ તો આ સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થઈ ગયો છે. કિશોર રડતો રહ્યો, બૂમો પારતો રહ્યો, પરંતુ કોઈ પણ ત્યાં ઉભેલ એક પણ વ્યક્તિને દયા સુધા ના આવી અને કિશોરને લગ્ન કરીને માર મારવાનો ફક્ત એક ચોરીની ફરિયાદ એના ઉપર છે કે નહીં તે પણ લોકો હજી જાણ્યું નથી. તેના ઉપર ચોરીનો આરોપ મુકાતો અને ચોરીના આરોપના બદલે એ કિશોરને માર મારતા હાલ તો દમણની અંદર આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. કામેશ, બિલકુલ મયુર, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લોકોને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી? કારણ કે પ્રશ્ન એ છે, કારણ કે વાત કરવામાં આવે કિશોરની તો જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે તેના કિશોરના ઉપર ચોરીનો આરોપ હતો. કિશોર છે, નાનો બાળક છે, તેને સમજાવીને પણ સાચી વસ્તુની જાણકારી આપી શકાય. તેની જગ્યાએ આવી તાલિબાની સજા, આવો ઢોરમાર કેમ મારવામાં આવ્યો? અમાન્ય કૃત્યોના વિડીયો વાયરલ કહેવાય અને જે આ જે રીતે જે યુવકને જે કિશોરને જે માર મારવામાં આવી રહ્યો છે, કિશોરને જે તાલિબાની સજા આપવામાં આવી રહી છે તે આ નરાધમોને ખરેખર જે રીતે છે તે પોલીસને હવાલે સોંપવા જોઈએ. પરંતુ ચોક્કસ એક વાત છે કે તેની અંદર જે ખાકી વર્દી જે પહેરનાર છે એક વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે. ખાકી વર્દી જે ધારણ કર તે કોણ છે હજી તો ખ્યાલ નથી આવ્યો, પરંતુ પોલીસે સમગ્ર વિડીયો જેની તે તપાસ કરીને હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે અને દમણ પોલીસના જે પીઆઈ છે તેને હાલ તો આ તપાસ સોંપવામાં આવી છે. કામેશ, બિલકુલ મયુર, એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે આ જે ઘટના સામે આવી જેમાં કિશોરને માર મારવામાં આવ્યો, કેટલાક લોકો દ્વારા તેને માર મારવામાં આવી રહ્યો છે, પોલીસે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. મંતવ્ય ન્યૂઝ જોકે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ પોલીસ આ મામલે ક્યારે કડક કાર્યવાહી કરશે? ચોક્કસથી પશુને પણ જે આવી રીતે મારતા ન હોય તેવી રીતે માર મારવામાં આવ્યો. ત્યાં લોકો ઉભેલા છે તે પણ મૂક પ્રેક્ષક બની ગયા છે અને કિશોરને જે એંગલ છે એંગલથી બાંધીને લગ્ન કરીને કિશોરને જાહેરમાં માર મારવામાં આવ્યો છે અને જેનો વિડીયો હાલ તો દમણની અંદર સોશિયલ મીડિયાની અંદર તમામ જગ્યા ઉપર હાલમાં જે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલના આધારે પોલીસે ચોક્કસથી આની કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને જે નરાધમો છે તેમને ચોક્કસથી સજા થવી જોઈએ. કામેશ, બિલકુલ મયુર, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે દમણનો આ વિડીયો સામે આવ્યો, ચોરીનો આરોપ લગાવાયો અને કિશોરને માર મારવામાં આવ્યો, હાલમાં કિશોરની શું સ્થિતિ છે, એવી કોઈ જાણકારી મળી રહી છે કે કેમ? ચોક્કસથી કામે જે કિશોરને જે રીતે માર મારવામાં આવ્યો હતો દમણ સોશિયલ મીડિયા જે વાયરલ કરવામાં આવ્યો છે તે દમણના જે હાલ તો જે કિશોર છે તે તો હાલ તો સારવાર અર્થે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યો છે અને તેની હાલ સારવાર ચાલી રહી છે, પરંતુ પોલીસે જે વિડીયો વાયરલ છે તેના આધારે હાલ તો તપાસ હાથ ધરી છે. કામેશ, બિલકુલ મયુર, આપનો આભાર. તો મહત્વની વાત એ છે કે દમણમાં કિશોરને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મંતવ્ય સવાલ ઉઠાવે છે, શા માટે બાળકને આવી
તાલિબાની સજા આપવામાં આવી. કાયદો હાથમાં લેવાની સત્તા આ લોકોને કોણે આપી? કોણ છે આ શખ્સો કે જે બાળકને આવી રીતના ઢોરમાર મારી રહ્યા છે? અને બાળક છે આ, કિશોર છે, તેમને આવી ક્રૂર સજા શા માટે આપવામાં આવી? કિશોર છે, તેનું માનસ પટલ પણ નબળું હોય તો તેને સમજાવીને કામ કરાવી શકાય. પોલીસની હાજરી પણ વિડીયોમાં જોવા મળી રહી છે. પોલીસની હાજરીમાં આ કૃત્ય કેટલું યોગ્ય? પોલીસ આ તમામ બાબતને લઈને કેવા પગલાં ભરશે? મંતવ્ય ન્યૂઝ આવા અનેક સવાલ ઉઠાવે છે. જી, દમણથી એસપી ફોનલાઈન ઉપર જોડાયા છે અમિત શર્મા. જી અમિતજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત. દમણમાં જે કિશોરને તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં જોઈ શકાય છે કિશોરને કેટલાક લોકો દ્વારા ઢોર માર મરાયો, આપ દ્વારા પોલીસ તંત્ર દ્વારા કેવી તપાસ હાથ ધરાશે? દમણ પોલીસને જો વિડીયો સર્ક્યુલેટ હો રહા હૈ ઉસકો દેખતે હુએ કેસ એફઆઈઆર રજિસ્ટર કિયા થા ઇમિડિએટલી ઓર સાથ હી સાથ ઉસ વિડીયો કો એનાલાઇઝ કિયા હૈ. इसके बेसिस पे तीन लोगों को आइडेंटिफाई कर लिया है और उनको साथ के साथ एप्रीहेंड भी कर लिया है. आगे गिरफ्तारी की कार्रवाई जारी है. ओके अमित जी, आपने बताया वैसे तीन लोगों की गिरफ्तारी करी गई है और आगे भी कार्यवाही जारी रहेगी. प्रश्न ये भी उपस्थित होता है कि ये जो किशोर है उसकी उम्र भी ज्यादा नहीं है, बच्चे जैसा है, मानी 12-13 साल का शायद ये बच्चा होगा. तो किन लोगों ने जो तीन लोगों की गिरफ्तारी, कैसी कड़क सजा की कार्रवाई हो सकती है ये घटना में? जी हाँ, इसके अंदर में हमने जितने भी जो भी कानून बच्चों के हिसाब से हैं वो सारे हमने इसके अंदर लगाए हैं और उन्हीं के तहत हम इन तीनों की गिरफ्तारी कर चुके हैं. जी अमित जी, आपका धन्यवाद. તો મહત્વની વાત એ છે કે દમણમાં જે કિશોરને તાલિબાની સજા આપવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, મંતવ્ય ન્યૂઝે પણ સવાલ ઉઠાવ્યા અને જેને લઈને ખાસ કરીને દમણના એસપી અમિતજીએ ખાસ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ સમગ્ર વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કિશોરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે. આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. મંતવ્ય ન્યૂઝ ઉપર દમણના એસપી અમિતજીએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે જે કિશોરને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો તેને પગલે પોલીસે એફઆઈઆર પણ નોંધી છે. પોલીસ દ્વારા સઘન તપાસ પણ હાથ ધરાઈ છે. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરાશે. મંતવ્ય ન્યૂઝ ઉપર દમણના એસપી અમિત શર્માએ ખાસ નિવેદન આપ્યું છે. દમણમાં જે કિશોરને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો કે જેમાં બાળકને, જે કિશોર હતો, તેના પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો અને ચોરીના આરોપસર તેને ઢોરમાર માર્યો, નગ્ન કરીને માર માર્યો અને થાંભલા જોડે બાંધીને માર મરાયો. આ મુદ્દે ખાસ કરીને અત્યારે મળતી જાણકારી અનુસાર મંતવ્ય ન્યૂઝે દમણ એસપી સાથે વાત કરી. દમણ એસપીએ મંતવ્ય ન્યૂઝ સાથે પ્રતિક્રિયામાં જણાવ્યું કે ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે અને આ દિશામાં વધુ તપાસ હાથ ધરાશે. અમરેલીથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અમરેલીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે અમરેલીના સાવરકુંડલાની જો વાત કરવામાં આવે તો સાવરકુંડલામાં વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 50 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના બનવા પામી. ચાર નરાધમોએ અસામૂહિક દુષ્કર્મ આચર્યું. લીખાડા ગામની સીમમાં ચાર નરાધમો દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો. ચાર પરપ્રાંતીય નરાધમોનું આ કારસ્થાન હતું. જેને પગલે વાત કરવામાં આવે તો ફરિયાદ થતા ચારેય નરાધમોની ધરપકડ હાથ ધરાઈ છે. મંતવ્યનું સવાલ ઉઠાવે છે કે આ નરાધમોને ક્યારે કડકમાં કડક સજા મળશે? પોલીસ દ્વારા હાલની વાત કરવામાં આવે તો ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ક્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે? 50 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મની ઘટના બની છે. રાજ્યમાં શા માટે અવારનવાર
આવી ઘટનાઓ બને છે. આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે શું કડકમાં કડક પગલા લઈ શકાય, કયો નીતિ નિયમ બનાવી શકાય કે જેથી આવી ઘટના બનતી અટકી શકે? મંતવ્ય ન્યૂઝ આવા અનેક સવાલ ઉઠાવે છે.